નિયમ નંબર 2 તો કે બીજો નિયમ આપણો શું કહે છે કે એકવચન શબ્દનો પ્રથમ અક્ષર અંગ્રેજી સ્વર પરથી આવ્યો હોય અને ગુજરાતીમાં તેનો ઉચ્ચાર સ્વર પરથી થતો હોય તો તે શબ્દની આગળ એન આર્ટિકલ આવે છે એટલે કે આમાં આ બીજા નિયમમાં આપણે શું કહેવા માંગે છે કે કોઈ એક શબ્દનો પ્રથમ અક્ષર અંગ્રેજીમાં સ્વર પરથી આવ્યો હોય અને ગુજરાતીમાં તેનો ઉચ્ચાર સ્વર પરથી થતો હોય તો તે શબ્દની આગળ આર્ટિકલ એન આવે છે જે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો એના એક્ઝામ્પલ છે અન એલિફન્ટ અન એપલ અન ઓરેન્જ એન્ડ અન અમ્બ્રેલા તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે એન એલિફન્ટ તો એલિફન્ટ નો સ્પેલિંગ છે ELEPHANT તો એલિફન્ટ ના સ્પેલિંગ માં સૌથી પહેલો લેટર છે E તો આલ્ફાબેટ મુજબ E છે તે સ્વર છે સ્વર એટલે કે A E I O U આ પાંચ સ્વર છે તો E નો સમાવેશ પણ સ્વર માં થાય છે અને ગુજરાતી માં તેનો ઉચ્ચાર એલિફન્ટ એટલે કે A તો A પણ ગુજરાતી માં સ્વર આવે છે માટે આ શબ્દ ની આગળ આર્ટિકલ N આવે છે તેવી જ રીતે એપલ છે ઓરેન્જ છે અને અમ્બ્રેલા છે તો આ ત્રણેય સ્પેલિંગમાં અંગ્રેજીમાં તેનો પહેલો લેટર એ ઈ આઈ ઓ યુ આ પાંચ સ્વર પરથી આપેલો છે અને ગુજરાતીમાં તેનો ઉચ્ચાર સ્વર પરથી થાય છે એપલ ઓરેન્જ એન્ડ અમ્બ્રેલા તો આવા શબ્દોની આગળ આર્ટિકલ એન લગાડવામાં આવેલો છે ત્યારબાદ આપણે નિયમ નંબર 3 જોઈએ તો નિયમ નંબર 3 માં શું કહેવા માંગે છે કે એકવચન શબ્દનો પ્રથમ અક્ષર અંગ્રેજીમાં સ્વર પરથી આવ્યો હોય અને ગુજરાતીમાં તેનો ઉચ્ચાર વ્યંજન પરથી આવ્યો હોય તો તે શબ્દની આગળ આર્ટિકલ એ આવે છે એટલે કે કોઈ એક શબ્દ છે તેનો પ્રથમ અક્ષર અંગ્રેજીમાં સ્વર પરથી આવ્યો હોય અને ગુજરાતીમાં તેનાથી ઉલટું એટલે કે ગુજરાતીમાં તેનો ઉચ્ચાર કરતા તે આપણને વ્યંજન પરથી જણાતો હોય તો તે શબ્દની આગળ આર્ટિકલ એ આવે છે જે આપણે એક્ઝામ્પલ્સ દ્વારા જોઈએ તો તેનો એક્ઝામ્પલ છે અ યુરોપિયન અ યુનિટી અ વન્ડેમેજ એન્ડ અ યુનિવર્સિટી હવે તેમાં સૌથી પહેલા જોઈએ તો અ યુરોપિયન યુરોપિયન એટલે કે કોઈ એક યુરોપ દેશની વાત કરવામાં આવેલી છે તો યુરોપિયન નો સ્પેલિંગ છે EUROPEAN તો આ સ્પેલિંગની અંદર અંગ્રેજીમાં તેનો પહેલો લેટર ઈ છે એટલે ઈ છે તે સ્વરનો એક અક્ષર છે અને ગુજરાતીમાં આપણે તેનો ઉચ્ચાર જોઈએ તો તેને યુરોપિયન વચાય છે તેને યુરોપિયન વચાતું નથી તેને યુ એટલે કે યુરોપિયન વચાય છે માટે આવા શબ્દોની આગળ આર્ટિકલ એ આવે છે ત્યારબાદ અ યુનિટી તો યુનિટી એટલે કે કોઈ એક પ્રકારનું જૂથ કોઈ એક પ્રકારનું જૂથની વાત કરવામાં આવી છે એકતાની વાત કરવામાં આવેલી છે તો યુ છે તે અંગ્રેજીમાં સ્વર છે અને ગુજરાતીમાં તેને વચાય છે યુનિટી યુનિટી વચાતું નથી તેને યુનિટી વચાય છે માટે તેની આગળ પણ એ આર્ટિકલ આવે છે ત્યારબાદ જોઈએ તો અ વન ડે મેચ એટલે કે કોઈ એક દિવસનો મેચ તો અંગ્રેજીમાં તેનો સ્પેલિંગ ઓ પરથી ચાલુ થાય છે એટલે ઓ છે તે અંગ્રેજીમાં સ્વર છે અને તેનું ગુજરાતીમાં ઉચ્ચારણ જોઈએ તો તેને વચાય છે વન ડે મેચ તો અ છે એ ગુજરાતીમાં વ્યંજન છે માટે અ વન ડે મેચ એવું આવશે ત્યારબાદ અ યુનિવર્સિટી તો યુનિવર્સિટી એટલે કે એક પ્રકારની વિદ્યાપીઠ તો તેનું અંગ્રેજીમાં સ્પેલિંગનો પહેલો લેટર છે યુ તો યુ છે તે એક સ્વર છે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં તેને વચાય છે યુનિવર્સિટી માટે આવા શબ્દોની આગળ આર્ટિકલ એ આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો નિયમ નંબર 4 તો આપણો ચોથો નિયમ શું કહેવા માંગે છે કે એકવચન શબ્દનો પ્રથમ અક્ષર અંગ્રેજીમાં વ્યંજન પરથી આવ્યો હોય અને ગુજરાતીમાં તેનો ઉચ્ચાર સ્વર પરથી થતો હોય તો તે શબ્દની આગળ આર્ટિકલ એમ આવે છે એટલે કે આ નિયમમાં શું કહેવા માંગે છે કે કોઈ એક શબ્દ છે એનો પ્રથમ અક્ષર અંગ્રેજીમાં વ્યંજન પરથી આવ્યો હોય અને ગુજરાતીમાં તેનો ઉચ્ચાર સ્વર પરથી થતો હોય તો તેવા શબ્દોની આગળ આર્ટિકલ એન આવે છે જે આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો તેના એક્ઝામ્પલ છે અન અવર ત્યારબાદ અન ઓનેસ્ટ મેન એન્ડ અન ઓનરેબલ પર્સન તો સૌથી પહેલું છે અન અવર બરાબર તો તેનો સ્પેલિંગ થાય છે એચ ઓ યુ આર એટલે કે સ્પેલિંગ અંગ્રેજીમાં આપણે જોઈએ તો તે
તેનો પહેલો અક્ષર છે એચ. તો એચ છે તે અંગ્રેજીમાં વ્યંજન છે અને ગુજરાતીમાં તેને વચાય છે ઓવર. તેને હવર વચાતું નથી, તેને ઓવર વચાય છે. માટે ગુજરાતીમાં તેનો ઉચ્ચારણ સ્વર પરથી થાય છે, માટે આ શબ્દની આગળ આર્ટિકલ એન આવે છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ તો અનઓનેસ્ટ એટલે કે કોઈ પ્રામાણિક માણસની વાત કરવામાં આવેલી છે. તો તેનો સ્પેલિંગ થાય છે એચ ઉપરથી. તો એચ છે તે વ્યંજન છે અને તેને વચાય છે ઓનેસ્ટ ને. તો ઓ છે તે ગુજરાતીમાં સ્વર પરથી આવે છે, માટે તે શબ્દની આગળ પણ એન આર્ટિકલ આવશે. ત્યારબાદ વાત કરીએ તો ત્રીજા એક્ઝામ્પલની, તો કે ઓનરેબલ પર્સન એટલે કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ. તો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની વાત કરવામાં આવેલી છે તો તેનો સ્પેલિંગ થાય છે એચ ઉપરથી ચાલુ. તો એચ છે તે અંગ્રેજીમાં વ્યંજન પરથી ચાલુ થાય છે અને તેનું ગુજરાતીમાં ઉચ્ચારણ ઓનરેબલ પર્સન કહેવામાં આવે છે. તો આવા શબ્દોની આગળ આર્ટિકલ